આજની જે માતાઓ બહેનો જે સીતાઓ છે એને વિચાર કરવો જોઈએ કે મારી સાસુએ મને શું આપ્યું છે. આટલું જો વિચારે ને તો એને સાસુ પ્રત્યે પોતાની સગી માં કરતા પણ વધારે ભાવ રહે. કોઈ દી વિચાર્યું અંતરની અંદર કે મારી સાસુએ મને શું આપ્યું એમ? સ્ત્રીને માટે સૌથી અગત્યમાં અગત્યની વસ્તુ શું છે? કોણ છે? એનો સુહાગ, એનો ધણી, એનો સ્વામી, એનો નાથ, એનો પતિ. એની પત્નીને કેણે આપ્યો? હે, એની માએ એ વહુને એનો ધણી એટલે એનો પતિ આપ્યો છે. મારો જે સુહાગ છે એ મને મારી સાસુમાએ આપ્યો છે. મારા માટે સૌથી મોટા મોટી જે વ્યક્તિ, સૌથી મારું અગત્યનો અંગ એ મને આપનાર મારી સાસુમા છે. આટલી ભાવના જો એક વહુના હૃદયમાં આવી જાય તો એ વહુને ક્યારે સાસુ પ્રત્યે ખરાબ ભાવ ન થાય, એના પ્રત્યે માં કરતા પણ વધારે અહો ભાવ રહે છે. કારણ કે મારો ધણી, મારો નાથ, મારો સ્વામી મને આ મારી સાસુ માએ આપ્યો છે. એમ વહુ વિચારે ત્યારે સાસુ એને પણ કંઈક વિચારવું પડશે ને. હા, એ મનની અંદર વિચાર કરે કે મારા ઘરે આવેલી મારા દીકરાની વહુ એને મારા માટે, મારા પરિવાર માટે એને કેટલો ત્યાગ કર્યો છે. એને એના માં બાપ, અરે પોતાનું ઘર, ખેતર, વાડી, પાદર, ગોદર, અરે પોતાની અટક સહિતને મૂકી અને આ દીકરી મારા પરિવારને પાળવા માટે મારી ઘરે આવીને બેઠી છે અને મારા પરિવારની અંદર સુખ શાંતિ આવે એટલા માટે રાત્રિ દિવસ પ્રયત્ન કરે છે. આ મારી વહુ નહીં પણ આ મારી દીકરી છે. આવી ભાવના જો સાસુના હૃદયમાં આવે તો એ પણ વહુને ક્યારે વહુ ન માને, દીકરી કરતા પણ વધારે માને. વિચાર કરો, તમારી દીકરી તમારા પરિવાર માટે જેટલું નથી કરતી એટલું તમારી વહુ તમારા પરિવાર માટે કરે છે. સાસુ ને સસરા બંને વિચારવાનું કે અમારી વહુએ, દીકરાની વહુએ જેટલું અમારા માટે કર્યું એટલી અમારી સ્વયંની દીકરીઓએ અમારા માટે નથી કર્યું. એટલે આપણી દીકરી કરતા પણ અધિક આપણા દીકરાની વહુને દીકરી માનીને આપણે ઘરની અંદર રહીએ તો આપણા ઘરની અંદર આઠે પહોર રામ રાજ્ય રહે અને સુખ શાંતિથી ઘર છે ને ઉભરાતું રહે. એટલે સાસુ અને વહુને પરસ્પર આવી ભાવનાથી ઘરની અંદર રહેવું. ક્યારે પણ ઘરની અંદર મહાભારત થવાનો વારો નહીં આવે. આજથી નક્કી કરી લેજો કે મારી સાસુ ઈ મારી માં છે, અને સાસુ ને સસરો નક્કી કરે કે મારા દીકરાની વહુ ઈ અમારી દીકરી કરતા પણ અધિક છે. એનું ગમે એવું હોય તો દરગુજર કરી નાખવું જેમ આપણી દીકરીનું આપણે કરીએ છીએ. દીકરીને કંઈક ભૂલ થઈ હોય તો આપણે ઘરની અંદર ઢાંકીએ છીએ, નથી ઢાંકતા. એને ગામને ચોરે કેવા જાય, પણ એ જ આપણા દીકરાની વહુ ભૂલ કરે તો જ્યાં સુધી એના પિયર સુધી ખબર ના પડે ત્યાં સુધી આપણે બેસી રહેતા નથી. તો આપણે આપણા દીકરાની વહુને દીકરી માની નથી. આપણે જ જ્યારે એનો સ્વીકાર નથી કર્યો એ તો બીજાના ઘરમાંથી આવી છે, એ આપણો ક્યારે સ્વીકાર કરશે? માટે સાસુ સસરા છે એ દીકરાની વહુને પોતાની દીકરી માનીને ઘરમાં રહેશે ત્યારે જ ઘરની અંદર સુખ શાંતિ આવશે. અને સાસુ વહુના જો ઝઘડા થયા ઘરમાં તો એ પરિવાર વેર વિખેર થઈ જશે. કારણ કે ઘરનો બધો કારભાર સ્ત્રી જાતિ ઉપર હોય, અર્થાત કે સાસુ ને વહુ એ જ ઘરનો સંચાલન કરે. એ જ જ્યારે અરસપરસ ઝઘડે ત્યારે એ ઘર છે એ આપોઆપ વિખાઈ જાય છે.